પનાસ ગામના એસએમસી ક્વાર્ટર્સમાં આવેલી કચરાપેટીમાંથી નિષ્ઠુર માતા દ્વારા ત્યજી દેવાયેલી એક નવજાત બાળકીને 15 વર્ષીય કિશોરને મળી આવતા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પનાસ ગામના એસએમસી ક્વાર્ટર્સમાં રહેતી 15 વર્ષીય ધારા ગોડસે નામની કિશોરી નાસ્તો લેવા નીકળી હતી, જેને કચરાપેટીમાંથી બાળકના રડવાનો અવાજ આવતા તેણીએ કચરાપેટીમાં જોતા તેમાં માંજાની દોરીઓ વચ્ચે એક માસૂમ નવજાત બાળકી મળી આવી હતી. ત્યારે આ વાત તેની માતાને જણાવતા તેઓએ તરત જ 108ને જાણ કરીને બાળકીને હોસ્પિટલ રવાના કરી હતી. મળતી માહિતી અનુસાર અહીં મળી આવેલ બાળકીનો જન્મ ફક્ત 5 કલાક પહેલા જ થયું હતું, જેને કાતિલ ઠંડીમાં મરવા માટે નિષ્ઠુર જનતાએ ફેંકી ગઈ હતી. મારું નામ પ્રતિમા નરેન્દ્રભાઈ ગોરસે છે. હું પનાસ ગામ એસએમસી ક્વાર્ટર્સમાં રહું છું અને ત્યાંની ઘટના એ બની કે એક નાની બાળકી હતી 15 વર્ષની, જેમનું નામ ધારા છે. એ બાળકી જે નાસ્તો લેવા જતી હતી ત્યાં કચરાનો ઢેર બાજુમાં પડેલો જ હતો. કચરાની ઢેરમાં એને બાળક એમ હલચલ કરતા એને દેખાયું ને, તો એણે તરત જ ઉચકી લીધો, નાસ્તો પણ નહીં લીધો, અને એને તરત જ બાળકને ઉચકીને એના પેલા કપડાના સ્કાર્ફમાં એને વીંટાડીને ઘરે લઈ ગઈ. એની મમ્મીને પૂછ્યું કે શું છે એમ, કે તો એ બેસીને સાફ કરતી હતી ત્યાં. ઘરવાળા કોઈને કીધું નહીં, એને ત્યાં સાફ કરતી હતી. પછી એની મમ્મી પૂછ્યું કે શું છે, કે મમ્મી કે એક બાળકી છે એમ, કે મને મળી કચરાના ઢેરમાંથી એમ કે. તો બધાને ભૂમાભૂમ કરી, બધા લેડીઝ બધા બહેરા બધા માણસ જમા થઈ ગયા, તો એને સાફ કરી એમ્બ્યુલન્સને ફોન કર્યો અને 108ને અને પોલીસની ગાડીને પણ ફોન કર્યો. પછી પોલીસ પણ તાત્કાલિક હાજર થઈ ગઈને એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક હાજર થઈ ગઈને એને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ ગયા. પતંગના દોરામાં બાળકી લપેટેલી હતી, કારણ કે કચરો હશે તો કચરામાં દોરો તો હશે જ. દોરા પતંગનો ટાઈમ છે તો દોરા ને પતંગ એવી બધી વસ્તુ, તો કચરો એટલે કચરો, એમાં દોરો તો હશે. તો દોરામાં આખી વીંટાળેલી હતી બાળક. જ્યારે મેં જોયું તો આખી દોરાના લાલ લાલ કલરથી રંગાયેલી હતી. તો અમે બહુ આમ નાજુક રીતે પકડીને બેસેલા હતા એમની મમ્મી, ધારાના મમ્મી પકડીને બેસ્યા. તો પછી તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી, તો અમે સીધા એમ્બ્યુલન્સમાં એને સિવિલમાં લઈ ગયા છે. પતંગના દોરાથી બાળકીનું ગળું કપાઈ ગયું છે એ તમને? એ તો અમે જોયું નથી, એ બાબતમાં અમે જરા જોયું નથી, પણ અમને એવું લાગતું હતું કે ચામડી એની જરાક ગળામાં એવું દેખાઈ રહેલી હતી. પણ તો પણ અમે બહુ હવાના કારણે એને ખોલ્યું નહીં, અને હવામાં બરોબર વ્યવસ્થિત એને ઓળીને ઢાંકીને મૂકી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.